સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, હું તમારું ઓલગીની ઓનલાઈન ક્લાસીસમાં ફરીથી સ્વાગત કરું છું. તમે વેકેશન પૂરી મજાથી માણ્યું જ હશે. હવે ફરીથી આપણે ભણવાનું શરૂ કરવાનું છે. આપણે હોમવર્કની અંદર ગુજરાતી ગ્રામરની અંદર આપણે સંજ્ઞા, સર્વનામ અને વિશેષણનો ખ્યાલ મેળવ્યો હતો. આજે આપણે પાઠ્યપુસ્તકમાં ગુજરાતી પાઠ્યપુસ્તકનું કાવ્ય એક વિશે આપણે સમજૂતી મેળવવાની છે અને આ કાવ્ય મેં અહીં પણ લખ્યું છે. તો તમારે મારી સાથે આ કાવ્ય સમજવાનું છે અને સાથે સાથે તમારે એક નોટબુક અને પેન તમારી સાથે રાખવાની છે. બને તો ગુજરાતીની એક સેપરેટ નોટ તમારે બનાવવાની છે અને જે પાઠ અને કાવ્ય આપણે સમજીશું તેનું લેખન કાર્ય એ નોટની અંદર કરવાનું છે. કાવ્યનું નામ છે મંગલ મંદિર ખોલો. સૌ પ્રથમ આપણે સમજીએ તો આ કાવ્ય એક પ્રાર્થનાગીત છે અને આપણે પ્રાર્થનાનું મહત્ત્વ સાતમા ધોરણની અંદર શીખ્યા જ છે. તમને બધાને ખબર છે કે પ્રાર્થનાનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે. પ્રાર્થના કરવાથી આપણા મનને શાંતિ મળે છે. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે અને આપણે આખા દિવસમાં એકવાર તો ભગવાનને યાદ કરવા જ જોઈએ અને એ ભગવાનને આપણે યાદ એક પ્રાર્થના થકી કરીએ છીએ. તો તમારે પણ આ પાઠ્યપુસ્તકની શરૂઆત એટલે કે તમારી ભણવાની શરૂઆત એક સુંદર આપણે પ્રાર્થના ગીતથી કરવાની છે. તો આ કાવ્ય એક પ્રાર્થના ગીત છે જેમાં બે નાના બાળકો પ્રભુને પ્રાર્થના કરે છે. સૌ પ્રથમ આપણે આ જે બે પેરેગ્રાફ બે પંક્તિ મેં કાવ્યની લખી છે એના શબ્દાર્થ વિશે આપણે સમજીશું. શબ્દાર્થ સમજીશું તો જલ્દીથી તમે કાવ્યનો અર્થ શીખી શકશો. તો શબ્દાર્થ જોઈએ મંગલ. એનો શબ્દાર્થ તમારે તમારી નોટબુકમાં લખતા જવાનું છે. શુભ, પવિત્ર, દયામય એટલે દયાળુ, દયા કરનાર તેને કહી શકાય દયામય. વેગે, ઝડપથી, દ્વાર, દરવાજો, શિશુ એટલે બાળ, ચાઇલ્ડ, બાળક. બરાબર, હવે આપણે કાવ્ય સમજીએ. મંગલ મંદિર ખોલો, દયામય મંગલ મંદિર ખોલો. અહીં બાળકો ભગવાનને સવારમાં ઉઠીને પ્રાર્થના કરે છે, ભગવાનને વિનવે છે કે હે પ્રભુજી, હે પ્રભુ, તમે તમારું મંગળ એટલે કે પવિત્ર શુભ મંદિર અમારા માટે ખોલો. દયામય, દયામય એટલે કોણ? દયામય શબ્દ કોના માટે વપરાયો છે? વેરી ગુડ, ભગવાન માટે, જે સૌથી દયાળુ છે. આપણને દરેક ભૂલ માટે ભગવાન આપણને માફ કરે છે, તેથી તે દયામય છે, દયાળુ છે. તો દયામય મંગલ મંદિર ખોલો. હે પ્રભુ દયાળુ, તમે તમારું શુભ પવિત્ર એવું મંદિર અમારા માટે ખોલો. અમે ક્યારના તમારા દર્શન માટે આતુર છે. તો હે દયામય મંગલ મંદિર ખોલો. આગળ જોઈએ. આ બે પંક્તિમાં તમને બરાબર સમજ પડી હશે. હવે આપણે આગળ જોઈએ. જીવન વન અતિ વેગે વટાવ્યું. જીવન એટલે આપણું જિંદગી, આપણું જીવન. વન, જીવન એક જંગલ વન સમાન છે. જીવન વન અતિ વેગે, આપણે વેગેનો અર્થ જોયો અહીં શબ્દાર્થ ઝડપથી. જીવન ઝડપથી, વટાવ્યું મતલબ પસાર થતું ગયું. આપણું જીવન ઝડપથી પસાર થતું જાય છે. એક દિવસ શરૂ થાય અને તરત પૂરો થાય, પાછું બીજે દિવસે સવાર. સમય ક્યાં નીકળી જાય છે એ ખબર નથી પડતી, તેમ આપણું જીવન ઝડપથી આપણે પસાર કરતા જઈએ છે. પણ દ્વાર ઊભો, શિશુ ઘોડો. બરાબર, તો એ દ્વાર એટલે દરવાજો, શિશુ એટલે બાળક. તમારા દર્શન માટે જીવન તો આમ જ પસાર થતું રહેશે, પણ હું દયામ
મહામારી, તમે અમારા માટે મંદિર ખોલો, હું તમારા દ્વાર પર, હું એટલે બાળક તમારા દર્શન માટે તમારા દ્વાર પર ઊભો છું. ભોળો, હું તો એકદમ ભોળો બાળક, નિર્દોષ બાળક, તમારા દર્શન માટે હું તમારી રાહ જોઉં છું. તો હે દયામય, મંગલ મંદિર ખોલો. દયામય, મંગલ મંદિર ખોલો. તો તમને આ બંને પંક્તિમાં હું આશા રાખું છું કે બરાબર સમજ પડી છે. ઘરે પણ તમારે આ શબ્દાર્થનું વાંચન કરવાનું છે. બાકીની અડધી કાવ્ય જે બાકી રહી છે તે આપણે બીજા પીરિયડની અંદર શીખીશું અને આ કાવ્યને પૂર્ણ કરીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.